વાત કરીએ વાપીની સ્થિતિની, ધોધમાર વરસાદથી વાપીની અંદર પણ જળબંબાકારની સ્થિતિ છે. વાપીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. 4 ઇંચ જેટલો વરસાદ વાપીની અંદર વરસી ચૂક્યો છે. અહીં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે રેલવે ગરનાળાની અંદર પાણી ભરાઈ ચૂક્યું છે. વાહન ચાલકો અહીંથી પસાર થવામાં પરેશાની અનુભવી રહ્યા છે. ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો ખૂબ જ પરેશાન છે. વાહનો બંધ પડી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોની અંદર પણ વરસાદી પાણી ભરાઈ ગયું છે. વાપીની આ સ્થિતિ છે. અહીં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ પડવાને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. ધોધમાર વરસાદ વાપીની અંદર ખાબક્યો. જળબંબાકારની સ્થિતિ વાપીમાં પણ જોવા મળી રહી છે. 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વાપીમાં વરસી ચૂક્યો છે. અહીં રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ચૂક્યું છે. વાપીમાં વહેલી સવારે 4 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. હાલ વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ વરસાદની અસર સતત વર્તાઈ રહી છે. આ છે વાપીનું નાનું ગરનાળું, જેમાંથી ટુ વ્હીલર્સ અવર જવર કરતા હોય છે. હાલ વરસાદને કારણે એમાં પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોની અવર જવર બંધ થઈ ચૂકી છે. મહત્ત્વની બાબત એ છે કે વાપી વિસ્તારનું પાણી અહીં આવી રહ્યું છે અને એને કારણે અંદર પણ પાણી ભરાઈ રહ્યા છે. રેલવેનું પાણી પણ અંદર આવવાને કારણે એમાં પાણી ભરાઈ રહ્યા છે. પણ સૌથી મહત્ત્વની બાબત, લોકો અહીંયા સુધી વેહિકલ લઈને આવે છે, જુએ છે અને પછી નીકળી જાય છે. તંત્ર રવિવારની રજામાં છે, તંત્ર રવિવારની ઊંઘમાં જ છે. અહીંયા આ રસ્તો વાપરવો નહીં, અહીંયા બેરિકેડ મૂકવા, નગરપાલિકા આવે એ વ્યવસ્થા કરે, એવી કોઈ જ વ્યવસ્થા આ નાના પુલ પાસે કરવામાં આવી નથી. અને કોઈ રિસ્ક લઈને અંદર જાય તો અંદર ફસી જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. હાલ વાપીમાં જે પ્રમાણે 4 ઇંચ વરસાદ પડ્યો છે, નીચાણવાળા વિસ્તારોને ચોક્કસ અસર થઈ છે. કુદરતની રહેમ એ છે કે વરસાદ થોડો સમય એણે વિરામ લીધો છે, એને કારણે પાણી થોડા થોડા ઓસરી રહ્યા છે. બાકી પ્રી મોન્સૂનની કામગીરીના પ્રશ્નો વાપીમાં પણ દેખાઈ રહ્યા છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ.